ધોરાજીમાં પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓમાં ખાડાઓ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે. રસ્તાઓ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકાએ નવા રોડ રસ્તા બનાવ્યા, એમાં નીતિ નિયમોને નેવે મૂકી અને ગુણવત્તા વગરનું મટીરિયલ વાપરવામાં આવ્યું. રસ્તામાં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કોઈપણ જાતની દરકાર લેવામાં આવતી નથી. સત્તાધીશો સામે પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. હાલ ધોરાજીમાં રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે 108 અથવા કોઈ ઇમરજન્સી વાહન પણ ચાલી શકે એમ નથી, જેથી ઇમરજન્સીના દર્દીઓને પણ હેરાન થવું પડે છે. ધોરાજીના જેતપુર રોડ, ઉપલેટા રોડ, જમનાવાડ રોડ અને જૂનાગઢ રોડ સહિત શહેરના ગેલેક્સી ચોક, શાક માર્કેટ વિસ્તાર અને મુખ્ય બજારમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. કલ્પેશ ભાસા, ZSTV, ધોરાજી. બાબરિયા ધોરાજી શહેરની અંદર મુખ્ય માર્ગોની અંદર બસ મોટા ખાડા પડ્યા છે. ધોરાજી નગરપાલિકા દ્વારા રિપેરિંગ કામ પણ કરવામાં નથી આવતું. જ્યાં નવા રોડ કરવાની જરૂર છે ત્યાં ખાડા પૂરવાની વાત તો દૂરની વાત છે. અને ધોરાજીની શાક માર્કેટ હોય અથવા તો મુખ્ય બજાર હોય, ત્યાં કોઈ મહિલાઓ શાકભાજી લેવા નીકળે અથવા તો ખરીદી કરવા નીકળે તો ચાલીને ખાડામાં પડીને હાથ પગ ભાંગે છે, એવી પરિસ્થિતિ, ભયંકર પરિસ્થિતિ છે. અને ધોરાજીના શાસકોને કોઈ પ્રજાની ચિંતા ન હોય અને ધોરાજીની પ્રજા રામ ભરોસે રસ્તા માટે રજડી. મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન ધોરાજી. ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સરકારનો સ્ટેટ હાઈવે પસાર થાય છે. આ હાઈવેની અંદર આશરે 2-2.5 ફૂટના ગાબડાઓ પડી ગયા છે. આ રોડ ઉપરથી ભારે વાહનો પસાર થતા હોય છે. બાળકો, વિદ્યાર્થીઓ જે છે એ સ્કૂલે જતા હોય છે, સ્કૂલ બસો પસાર થતી હોય છે અને આ રોડ ઉપર આવડા મોટા ખાડા પડી જવાને કારણે નાના મોટા અકસ્માતોના બનાવ પણ બને છે. તો આમ છતાં પણ તંત્રની આંખ ઉઘડતી નથી. ભૂતકાળમાં વેપારીઓએ આંદોલનો કરી અને વિકાસ ગાંડો થયા અંગેના બેનરો પણ મારેલ છે, ત્યારે તંત્રએ એવી ખાતરી આપેલ હતી કે આ રોડ છે એ CC રોડ કરવામાં આવશે. પરંતુ આજે એક વર્ષ થવા છતાં આ રોડની અંદર કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી અને આ તંત્રના અધિકારીઓ પણ આ રોડ ઉપરથી પસાર થતા હોય છે પણ આ ખાડાઓ તેને પણ દેખાતા નથી. જેથી અમારી માગણી છે કે તાત્કાલિક આ જેતપુર રોડને CC રોડ કરવામાં આવે અને જે ખાડાઓ પડ્યા છે એ બૂરવામાં આવે એવી અમારી